નમસ્તે બાળકો ધોરણ આઠ વિશે સંસ્કૃત બાળકો આપણે ગયા વિડીયોમાં મમો દિનચર્યા વિશે અભ્યાસ કરી ગયા આપણે સમયને સંસ્કૃતમાં લખતા શીખ્યા હતા બરાબર છે તો આ વખતે આ વખતે હું ટૉપિક લઈને આવી છું કે સમયને સંસ્કૃત ભાષામાં શીખવા માટે કેટલીક નીચેની બાબતો ધ્યાનમાં રાખે તમે આ બાબતો ધ્યાનમાં રાખશો તો તમે સમય સારી રીતે લખી શકશો પહેલું છે કોઈપણ સંખ્યામાં વાદન શબ્દ મૂકવામાં આવ્યો હોય તો આટલા વાગ્યા છે એમ સંસ્કૃતમાં કહી શકાય જેમ કે એક વાગ્યો હોય તો એકવાદનમ બે વાગ્યા હોય તો દ્રિવાદનમ અને પાંચ વાગ્યા હોય પંચવાદનમ બરાબર છે બીજું છે કોઈ પણ સંખ્યા પહેલાં સાર્ધ મૂકવામાં આવે તો તેટલા અડધા વાગ્યા છે એમ કહેવાય જેમ કે શાર્ધ દ્વિવાદનમ એટલે કે અઢી વાગ્યા છે બે વાગ્યાને ત્રીસ મિનિટ સાર્ધ પંચવાદનમ એટલે કે સાડા પાંચ વાગ્યા છે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ એટલે સાર્ધ મૂકવામાં આવે તો એવું સમજવાનું કે અડધા વાગ્યા છે એમ કહેવાય ત્રીજું છે કોઈપણ સંખ્યા પહેલાં સવા સપાદ મૂકવામાં આવે તો તેટલા વાગીને પંદર મિનિટ થઈ છે એમ કહેવાય અથવા તેટલા સવા વાગ્યા છે એમ કહેવાય જેમ કે સપાદ દસ વાદનમ સવા દસ વાગ્યા એટલે કે દસ વાગ્યાને પંદર મિનિટ મૂકી થઈ છે અહીંયા સપાદ મૂકવામાં આવે છે બરાબર છે એટલે દસ વાગ્યે એટલે દસ વાગ્યાને પંદર મિનિટ થાય છે સપાદ વાદનમ સવા એક વાગ્યા એટલે એક વાગ્યાને પંદર મિનિટ બરાબર છે બાળકો ચોથું છે કોઈપણ સંખ્યા પહેલાં પાદ વત્તા ઊન એટલે કે પાદોન એટલે કે પંદર મિનિટ ઓછી શબ્દ હોય તો અહીંયા પાદોન શબ્દ વપરાય છે એટલે કે ઓછી હોય એટલે પોણા વાગ્યા છે એવું બતાવવા માટે પાદોન શબ્દ મૂકવામાં આવે છે જેમ કે પાદોન અષ્ટવાદનમ એટલે કે પોણા આઠ વાગ્યા સાત વાગ્યાની પિસ્તાળીસ મિનિટ આઠ વાગ્યામાં પંદર મિનિટ બાકી પાદોન નવ વાદનમ એટલે કે પોણા નવ વાગ્યા આઠ વાગ્યા ને પિસ્તાળીસ મિનિટ પાંચમોની એમ છે કે ઊન એટલે કે ઓછી અને અધિક એટલે વધારે કોઈ પણ સંખ્યા પહેલાં ઊન આવે તો તેટલી મિનિટ ઓછી છે અને અધિક આવે તો તેટલી મિનિટ વધારે છે તેમ કહેવાય જેમ કે પંચાધિક જો અહીંયા બોલવામાં જોઈએ છે આપણે પંચાધિક અધિક એટલે વધારે પંચવાદનમ એટલે કે પાંચને પાંચ થઈ એટલે પાંચ વાગ્યાને પાંચ મિનિટ વધારે થઈ બરાબર છે પંચોન દ્વિવાદનમ એટલે કે બે વાગ્યામાં પાંચ મિનિટ ઓછી છે ને કે પંચોન પંચોન અહીંયા શબ્દ પંચોન બોલતાના ઊન આવે છે બરાબર છે એટલે પંચોન દ્રિવાદનમ એટલે કે બે વાગ્યામાં પાંચ મિનિટ ઓછી છે એટલે કે એક વાગ્યાને પંચાવન મિનિટ થાય છે બરાબર છે એટલે પંચોન દ્રિવાદનમ લખવામાં આવે છે તો બાળકો આ પાંચ આ પાંચ વસ્તુ એટલે કે પાંચ નિયમો તમે ધ્યાનમાં રાખશો તો તમને એ સંસ્કૃતમાં સમય લગતા સારી રીતે આવડી જશે